નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ છ ની અંદર જે કાંઈ અલગ અલગ વિડીયોઝ છે એ આવતા હોય છે, એમાં અહીંયા આપણે સેમેસ્ટર પહેલાંની અંદર 1 થી 8 પાર્ટ છે વિજ્ઞાનના. આ 8 પાર્ટના આપણે વિકલ્પો છે એ અહીંયા જોવાના છીએ. તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન તરીકે આવનારી પરીક્ષા માટે તમને ઉપયોગી થશે. હવે અલગ અલગ પ્રશ્ન જવાબ છે એ ચેનલ પર ઘણા બધા મુકાતા હોય છે, માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. અહીંયા આપણે 8 પાર્ટના વિકલ્પો છે જોતા જશું. આવનારી પરીક્ષામાં એમાં ઘણા બધા પૂછાઈ શકે છે. તો પહેલો પાઠ આવે છે એમાં ખોરાક ક્યાંથી મળે છે એના વિકલ્પો જોઈએ. પહેલું છે, આપણને દૂધ, માંસની પેદાશ અને ઈંડા કોણ આપે છે? તો એના જવાબમાં બી ઓપ્શન આવશે, પ્રાણીઓ આપે છે. બીજું છે, આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત ક્યાં છે? તો એના જવાબમાં એ અને બી, વનસ્પતિ અને પ્રાણી. એ જવાબમાં ડી ઓપ્શન આવશે, એ અને બી બંને. ત્રીજું છે, કઈ વનસ્પતિના પર્ણ ભાજી તરીકે ખવાય છે? તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે, સરસવની. ચોથું છે, કઈ વનસ્પતિના પ્રકાંડ ખોરાક તરીકે ઉપયોગી છે? તો એના જવાબમાં સી ઓપ્શન આવશે, બટેટા. પાંચમું છે, કાચા ચોખાને પાણીમાં ઉકાળતા શું બને છે? તો એના જવાબમાં સી ઓપ્શન આવશે, ભાત બને છે. છઠ્ઠું છે, ખાંડ આપણને શેમાંથી મળે છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે, શેરડીમાંથી બને છે. સાતમું છે, ખીર બનાવવા માટે નીચેનામાંથી ક્યાં ઘટકો જોશે? તો દૂધ, ચોખા, ખાંડ ત્રણેય જોઈ છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, આપે ત્રણેય. આઠમું છે, નીચેનામાંથી કઈ વનસ્પતિના એક કરતાં વધારે ભાગો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે? તો સરસવ, ધાણા અને મેથી આપેલ ત્રણેય આવશે, જવાબમાં ડી ઓપ્શન આવશે. નવમું છે, નીચેનામાંથી કયું કઠોળ નથી? તો મગફળી છે, કઠોળ નથી. તો જવાબમાં સી ઓપ્શન આવશે. દસમું છે, નીચેનામાંથી કયું તેલીબિયા નથી? તેલીબિયા છે એમ કીધું. તો જવાબમાં બી ઓપ્શન આવશે, તલ છે એ તેલીબિયા છે. અગિયારમું છે, નીચેનામાંથી કયું ધાન્ય છે? તો બાજરો છે, ધાન્ય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે. બારમું છે, નીચેનામાંથી કયું માંસાહારી પ્રાણી છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે, ગીધ છે, એ માંસાહારી પ્રાણી છે. તેરમું છે, નીચેનામાંથી કયું મિશ્રાહારી પ્રાણી છે? તો મનુષ્ય છે, મિશ્રાહારી છે. તો જવાબમાં સી ઓપ્શન આવશે. ચૌદમું છે, નીચેનામાંથી દૂધ ઉત્પાદન સામગ્રી કઈ નથી? તો મલાઈ ચીઝ ને દહીં છે એ દૂધમાંથી બને છે, પણ કાગળ એમાંથી ન બને. તો નથી એવું કીધું છે, એટલે જવાબમાં એ ઓપ્શન આવશે, કાગળ. પંદરમું છે, નીચેનામાંથી પ્રાણીજન્ય ખોરાક કયો છે? તો જવાબમાં સી ઓપ્શન આવશે, માંસ. સોળમું છે, નીચેનામાંથી વનસ્પતિજન્ય ખોરાક કયો છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે, ઘઉં. સત્તરમું છે, ભાત બનાવવા માટે કેટલા ઘટકોની જરૂર પડે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે, બે ઘટકોની જરૂર પડે. અઢારમું છે, મગફળીનું તેલ વનસ્પતિના કયા ભાગમાંથી મળતી સામગ્રી છે? તેના જવાબમાં સી ઓપ્શન આવશે, બીજ. ઓગણીસમું છે, મધુરસ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો મધુરસ છે પુષ્પમાંથી પ્રાપ્ત થાય છે, ફૂલમાંથી. તો જવાબમાં બી ઓપ્શન આવશે. વીસમું છે, માત્ર વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને શું કહેવાય છે? તો એના જવાબમાં એ ઓપ્શન આવશે, શાકાહારી પ્રાણી કહેવાય છે. એકવીસમું છે, રીંગણ વનસ્પતિના કયા ભાગમાંથી મળતી સામગ્રી છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, ફળમાંથી. બાવીસમું છે, વનસ્પતિ નીચેનામાંથી કઈ ખાદ્ય સામગ્રીનો અથવા કઈ ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત નથી? તો જવાબમાં સી ઓપ્શન આવશે, દૂધ. પાઠ બીજો આવે છે, આહારના ઘટકો. તો આ પાઠને લગતા વિકલ્પો જોઈએ. પેલું છે, આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને શું કહેવાય છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે, એને પોષક દ્રવ્યો કહેવાય છે. બીજો છે, આહારના મુખ્ય ઘટકો કેટલા? તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે, 6 ઘટકો છે મુખ્ય. ત્રીજો છે, ઘઉં, ચોખા, બાજરીમાંથી કયું પોષક દ્રવ્યો મળે છે? તો એના જવાબમાં બી ઓપ્શન આવશે, કાર્બોદિત મળે છે. ચોથું છે, આપણા શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે, કાર્બોદિત. પાંચમું છે, સોયાબીન, રાઈ, તલ, મગફળીમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે? તેના જવાબમાં ડી ઓપ્શન આવશે, ચરબી. છઠ્ઠું છે, આપણા શરીરને જરૂરી શક્તિ ઉર્જા કોણ પૂરી પાડે છે? તો એના જવાબમાં એ ઓપ્શન આવશે, ચરબી. સાતમું છે, કઠોળમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે? તેના જવાબમાં સી ઓપ્શન આવશે, પ્રોટીન. આઠમું છે, કોષ પેશીના બંધારણ તેમજ જૈવિક ક્રિયાઓના નિયમન માટે કયું પોષક દ્રવ્ય જરૂરી છે? તેના જવાબમાં ડી ઓપ્શન આવશે, પ્રોટીન. નવમું છે, દૂધ, પનીર, ઈંડા, માછલી, રાજમા તેમજ સોયાબીનમાંથી કયું પોષક દ્રવ્ય મળે છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે, પ્રોટીન.
દસમું છે કયું પોષક દ્રવ્ય અંતઃસ્ત્રાવોના નિર્માણ માટે જરૂરી છે? તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે પ્રોટીન. 11મું છે મારામાં વધુ માત્રામાં પ્રોટીન મળે છે? તેના જવાબમાં સી ઓપ્શન આવશે સોયાબીન. 12મું છે કઠોળને બાફીને ખાવાથી તેમાં રહેલું પ્રોટીન શું બને છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે પાચ્ય બને છે. 13મું છે ફળો તથા લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે વિટામિન મળે છે. 14મું છે વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? તેના જવાબમાં ડી ઓપ્શન આવશે રતાંધળાપણું. 15મું છે ગાજર લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના પ્રકૃતિનું તેલ માછલીના યકૃતનું તેલ એમાંથી મળતું વિટામિન કયું હોય છે? તો એના જવાબમાં સી ઓપ્શન આવશે વિટામિન એ. 16મું છે વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબમાં આવશે વિટામિન બી ની ઉણપથી બેરીબેરી રોગ થાય છે, એટલે જવાબમાં એ ઓપ્શન આવશે. 17મું છે વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? તો વિટામિન સી ની ઉણપથી સ્કર્વી રોગ થાય છે, તો જવાબમાં ડી ઓપ્શન આવશે. 18મું છે આંબળા લીંબુ નારંગી તથા અન્ય ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે વિટામિન સી મળે છે એમાં. 19મું છે વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન ડી ની ઉણપથી સુક્તાન રોગ થાય છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે. 20મું છે હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? તો હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે, તો જવાબમાં ડી ઓપ્શન આવશે. 21મું છે દૂધ માછલી સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે વિટામિન ડી મળે છે એમાંથી. 22મું છે વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે? તો એના જવાબમાં આવશે એ ઓપ્શન વિટામિન ઈ ની ઉણપથી પાંડુ રોગ થાય છે. 23મું છે રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? તો જવાબમાં સી ઓપ્શન આવશે એના માટે વિટામિન સી જરૂરી છે. 24મું છે હું કોષોની અખંડતા જાળવવામાં કયું વિટામિન જરૂરી છે? તો એના જવાબમાં સી ઓપ્શન આવશે વિટામિન ઈ જરૂરી છે. 25મું છે યકૃતના રોગો કયા વિટામિનની ખામીના કારણે થાય છે? તો એના જવાબમાં આવશે ડી વિટામિન કે ને વિટામિન કે ની ઉણપથી બરાબર યકૃતના રોગો થાય. 26મું છે ચયાપચયની ક્રિયાઓમાં સંશ્લેષણ દ્વારા કયો વિટામિન ઉત્પન્ન થાય છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે વિટામિન કે. 27મું છે રક્તના સંવર્ધનમાં મદદ કરું છું, એટલે લોહીના સંવર્ધનમાં એ મદદ કરે છે, એમાં કયું વિટામિન આવે? તો જવાબમાં એ ઓપ્શન આવશે વિટામિન કે. 28મું છે આંબળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તેના જવાબમાં ડી ઓપ્શન આવશે વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે. 29મું છે દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો જવાબમાં એ ઓપ્શન આવશે એમાં વિટામિન સી હોતું નથી. ત્યાર પછી 30મું છે આપણા શરીરના વજનનો કેટલો ટકા ભાગ પાણીને આભારી છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે 0.7%. 31મું છે હું સંપૂર્ણ અને સમતોલ આહાર છું, તો એવું કયું છે? દૂધ છે, ડી ઓપ્શન આવશે. 35મું છે હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે લોહ તત્વ જરૂરી છે. 33મું છે કયા ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે? તો જવાબમાં સી ઓપ્શન આવશે આયોડિન. 34મું છે સલ્ફર ખનિજ ક્ષાર કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે ડુંગળીમાંથી મળે છે. 35મું છે શરીરમાં પ્રોટીનની ઉણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે કોશિયોર કોર. 36મું છે ખાદ્ય પદાર્થમાંથી કાર્બોદિત એટલે કે સ્ટાર્ચની હાજરી જાણવા માટે કયા પદાર્થના દ્રાવણોનો ઉપયોગ થાય છે? તેના જવાબમાં સી ઓપ્શન આવશે આયોડિન. 37મું છે પેલાગ્ર આહારના કયા ઘટકની ઉણપથી થતો રોગ છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે વિટામિનની. 38મું છે કયો ત્રુટિજન્ય રોગ વિટામિનની ઉણપથી થતો નથી? તો જવાબમાં એ ઓપ્શન આવશે મરાસમસ. 39મું છે શરીરમાં આર્યન એટલે કે લોહ તત્વની ઉણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે? તો લોહ તત્વની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે. ત્યાર પછી પાઠ ત્રીજો આવે છે રેસાથી કાપડ સુધી. તો આ પાઠને લગતા અલગ અલગ વિકલ્પો જોઈએ. માં પેલું છે સૂતર શણ રેશમ અને ઊન જેવા રેસાને કયા રેસા કહેવાય? જવાબમાં બી ઓપ્શન આવશે કુદરતી રેસા. બીજું છે શણ એક ખાલી જગ્યામાંથી બને છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે વનસ્પતિજન્ય રેસા કહી શકીએ. ત્રીજું છે હજારો વર્ષો સુધી કાપડ બનાવવા ફક્ત શેનો ઉપયોગ થતો હતો? તો જવાબમાં એ ઓપ્શન આવશે કુદરતી રેસાનો ઉપયોગ થતો હતો. ચોથું છે દોરાઓની એક સાથેની ગોઠવણીને શું કહેવાય છે? તો દોરાઓની એક સાથેની ગોઠવણીને કાપડ કહેવાય છે, જવાબમાં ડી ઓપ્શન આવશે. પાંચમું છે રેશમ એ શું કહેવાય? તો રેશમ એ પ્રાણીજન્ય રેસા છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે. છઠ્ઠું છે સસલા યાક અને ઊંટમાંથી જે વાળ બને છે એ કયા પ્રકારના વાળ કહેવાય? તો જવાબમાં ડી ઓપ્શન આવશે ઊન કહેવાય એને. સાતમું છે રાસાયણિક પદાર્થોમાંથી બનતા રેસાના કયા રેસા કહેવાય? તો જવાબમાં બી ઓપ્શન આવશે સિન્થેટિક રેસા કહેવાય.
આઠ મુજબ પોલિએસ્ટર રેસા કયા પ્રકારના રેસા છે તો જવાબમાં સી ઓપ્શન આવશે સિન્થેટિક રેસા છે નવમું છે એક્રેલિક કયા પ્રકારના રેસા છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે એ સિન્થેટિક રેસા છે દસમું છે કપાસના છોડને છોડના ફળને શું કહેવાય છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે એને ચીંડવા કહેવાય છે અગિયારમું છે કપાસના છોડ સામાન્ય રીતે શેમાં જમીનમાં ઉગી નીકળે છે તો એ કઈ જમીન હોય છે તો જવાબમાં સી ઓપ્શન આવશે એ શીત અને કાળી જમીન હોય છે બારમું છે ઋને બીજથી અલગ કરવાની રીતને શું કહેવાય છે તો જવાબમાં બી ઓપ્શન આવશે એને પીંજવું કહેવાય છે તેરમું છે શણના છોડના કયા ભાગમાંથી શણ મળે છે એને જવાબમાં બી ઓપ્શન આવશે એ પ્રકારના ભાગમાંથી શણ મળે છે ચૌદમું છે શણને ઉગાડવાથી મુખ્ય ઋતુ કઈ હોય છે તેના જવાબમાં સી ઓપ્શન આવશે ચોમાસું હોય છે પંદરમું છે ભારતમાં મુખ્યત્વે શણ કયા રાજ્યમાં થાય છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે પશ્ચિમ બંગાળ અને બિહારમાં થાય છે સોળમું છે શણના લણણી કરેલા છોડના કયા ભાગને પાણીમાં ડૂબાડી રાખવામાં આવે છે તેના જવાબમાં આવશે બી ઓપ્શન પ્રકારનો જે ભાગ હોય છે એને પાણીમાં ડૂબાડીને રાખવામાં આવે છે સત્તરમું છે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો જવાબમાં સી ઓપ્શન આવશે એને કાતવાની પ્રક્રિયા કહેવાય છે અઢારમું છે કાતવા માટે વપરાતું સાધુ સાધન કયું છે તો કાતવા માટે વપરાતું સાધુ સાધન છે હાથ ધરી તો જવાબમાં એ ઓપ્શન આવશે ઓગણીસમું છે હાથ ધરીને બીજા ક્યાં નામે ઓળખાય છે તો હાથ ધરીને બીજા તકલી નામે ઓળખાય છે તો જવાબમાં સી ઓપ્શન આવશે વીસમું છે હાથથી કાતવા માટે વપરાતું એક સાધન કયું છે તો એમાં જવાબમાં બી ઓપ્શન આવશે ચરખો છે એકવીસમું છે આઝાદીના ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ શેનો ઉપયોગ કર્યો હતો તેના જવાબમાં સી ઓપ્શન આવશે ચરખાનો ઉપયોગ કર્યો હતો બાવીસમું છે તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય રીત કઈ છે તો જવાબમાં એ ઓપ્શન આવશે વણાટ એટલે ગૂંથણની રીત છે ત્રેવીસમું છે તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવવાની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ કહેવાય તેના જવાબમાં ડી ઓપ્શન આવશે અને વણાટની પદ્ધતિ કહેવાય ચોવીસમું છે કાપડનું વણાટ શેના પર કરવામાં આવે છે તેના જવાબ પર આવશે બી ઓપ્શન સાળ પર પચીસમું છે એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા થાય તે રીતને શું કહેવાય તો એના જવાબમાં બી ઓપ્શન એને ગૂંથવાની રીત કહેવાય છવ્વીસમું છે પહેલાના સમયમાં ભારતીય ખાલી જગ્યા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા તેના જવાબમાં એ ઓપ્શન આવશે ગંગા નદી સત્યાવીસમું છે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા તેના જવાબમાં ડી ઓપ્શન આવશે ઉપરના તમામ એટલે કે વૃક્ષની છાલ મોટા પાંદડા અને પ્રાણીઓનું ચામડું આ બધાનો જ ઉપયોગ કરતા હતા એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે ઉપરના તમામ અઠ્યાવીસમું છે પ્રાચીન ઇજિપ્તમાં ખાલી જગ્યા નદીની નજીક કપાસ સાથે શણ પણ ઉગાડવામાં આવતું હતું તો જવાબમાં બી ઓપ્શન આવશે નાઇલ નદી ઓગણત્રીસમું છે કૃષિ સમુદાયના લોકો કુંબળી કુંપળો અને ઘાસનો ઉપયોગ ખાલી જગ્યા બનાવવા માટે કરતા હતા તો જવાબમાં એ ઓપ્શન આવશે સાદડીને ટોપલા બનાવવા માટે કરતા હતા ત્રીસમું છે સીવવાની કલા જાણમાં ન હતી ત્યારે લોકો કેવા કપડાં પહેરતા હતા તો જવાબમાં એ ઓપ્શન આવશે ત્યારે ધોતિયું પહેરતા હતા ત્યાર પછી પાઠ ચોથો આવે છે વસ્તુઓના જૂથ બનાવવા તો આ પાઠને લગતા વિકલ્પો જોઈએ પેલું છે વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના કયા હેતુ ઉપર આધાર રાખે છે તેમના ગુણધર્મને ઉપયોગ બંને ઉપર આધાર રાખે છે તો જવાબમાં સી ઓપ્શન આવશે એ અને બી બંને બીજું છે નીચેનામાંથી ચળકાટ કોણ ધરાવે છે તો જવાબમાં બી ઓપ્શન આવશે એલ્યુમિનિયમ ત્રીજું છે કઈ પ્રક્રિયાને લીધે ધાતુ પોતાની ચળકાટ ગુમાવી દે છે તો જવાબમાં એ ઓપ્શન આવશે ભેજને કારણે ચોથું છે જે પદાર્થને સરળતાથી દબાવી શકાય તેને કયો પદાર્થ કહેવાય છે તો એના જવાબમાં આવશે નરમ પદાર્થ તો જવાબમાં ડી ઓપ્શન આવશે પાંચમું છે નીચેનામાંથી નરમ પદાર્થને ઓળખો તો જવાબમાં એ ઓપ્શન આવશે રૂ છઠ્ઠું છે જે પદાર્થને સરળતાથી ના દબાવી શકીએ તેને કયો પદાર્થ કહેવાય છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે સખત પદાર્થ સાતમું છે નીચેનામાંથી સખત પદાર્થને ઓળખો તો એના જવાબમાં આવશે લાકડું લોખંડ એટલે ડી ઓપ્શન આવશે એ અને બી બંને આઠમું છે નીચેનામાંથી ખરબચડો પદાર્થને ઓળખો તો જવાબમાં ડી ઓપ્શન આવશે એલચી નવમું છે નીચેનામાંથી લીસો પદાર્થને ઓળખવાનો છે તો જવાબમાં એ ઓપ્શન આવશે વાલ દસમું છે પાણી સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જતા પદાર્થ જે બને છે એ કયો પદાર્થ છે તો જવાબમાં બી ઓપ્શન આવશે દ્રાવ્ય પદાર્થ છે અગિયારમું છે પાણીમાં દ્રાવ્ય થતા પદાર્થનું નામ જણાવો તો મીઠું ખાંડ સાકર ત્રણેય દ્રાવ્ય થઈ જાય છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે ઉપરના તમામ બારમું છે પાણી સંપૂર્ણ રીતે અદૃશ્ય થતા નથી તો તેવા પદાર્થને કેવો પદાર્થ કહી શકીએ તો એવા પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહી શકીએ તો જવાબમાં એ ઓપ્શન આવશે તેરમું છે પાણીમાં અદ્રાવ્ય પદાર્થના
જે પદાર્થ છે એ પદાર્થનું નામ જણાવો. તો રેતી, લાકડાનો વયર, લોખંડ, ભૂકો એ ત્રણેય અદ્રાવ્ય દ્રવ્ય છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે ઉપરના તમામ. 14મું છે પાણીમાં સંપૂર્ણ મિશ્રિત થતા પદાર્થનું નામ જણાવો. તો સંપૂર્ણ મિશ્રિત થતું હોય એવા જવાબમાં આવશે એ સરખો. 15મું છે પાણીમાં સંપૂર્ણ મિશ્રિત ન થતો હોય એવા પદાર્થનું નામ જણાવો. તો એના જવાબમાં બી ઓપ્શન આવશે રાઈનું તેલ. 16મું છે સજીવોને જીવન ટકાવી રાખવા માટે કયો વાયુ જરૂરી છે. એના જવાબમાં સી ઓપ્શન આવશે ઓક્સિજન જરૂરી છે. 17મું છે ઓક્સિજન વાયુ કોના કોના જીવન ટકાવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોઈ શકે. તો માનવ, વનસ્પતિ, પ્રાણી, પક્ષી બધા માટે ઓક્સિજન વાયુ છે એ ખૂબ જ જરૂરી છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે ઉપરના તમામ. 18મું છે પાણીમાં તરતા પદાર્થનું નામ જણાવો. તો જવાબમાં સી ઓપ્શન આવશે લાકડાનો ટુકડો. 19મું છે પાણીમાં ડૂબતા પદાર્થનું નામ જણાવો. તો જવાબમાં સી ઓપ્શન આવશે એ અને બી બંને. 20મું છે જે પદાર્થને આરપાર જોઈ શકે છે તે પદાર્થને ખાલી જગ્યા કહે છે. તો એ પદાર્થને પારદર્શક પદાર્થ કહેવાય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે. 21મું છે જે પદાર્થને આરપાર જોઈ ન શકાતા હોય તે પદાર્થને ખાલી જગ્યા કહે છે. તો તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે. તો જવાબમાં બી ઓપ્શન આવશે. 22મું છે જે પદાર્થને આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ના દેખાય તેવા પદાર્થને ખાલી જગ્યા કહે છે. તો એવા પદાર્થને પારભાસક પદાર્થ કહેવાય છે. તો જવાબમાં સી ઓપ્શન આવશે. 23મું છે નીચેનામાંથી પારદર્શક પદાર્થનું નામ જણાવો. તો પારદર્શક પદાર્થમાં જવાબમાં આવશે એ કાચ. 24મું છે નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું નામ જણાવો. તો અપારદર્શક પદાર્થના નામમાં આવશે લાકડું, પુઠ્ઠાનો બોક્સ અને ધાતુ. એટલે ડી ઓપ્શન જવાબમાં આવશે ઉપરનો તમામ. 25મું છે નીચેનામાંથી પારભાસક પદાર્થનું નામ જણાવો. તો પારભાસક એટલે આછું આછું દેખાતું હોય. તો એના જવાબમાં એ ઓપ્શન આવશે સિરપની બોટલ. 26મું છે પદાર્થની જૂથ વહેંચણી તેઓના ગુણોની ખાલી જગ્યાના આધારે કરી શકીએ છીએ. તો પદાર્થના જૂથની વહેંચણી છે એ સમાનતા અને ભિન્નતાના આધારે કરી શકીએ. તો જવાબમાં ડી ઓપ્શન આવશે બી અને સી બંને. પછી 27મું છે સખતનો પારિભાષિક શબ્દ જણાવો. તો સખતનો પારિભાષિક શબ્દ જવાબમાં આવશે એ હાર્ડ. 28મું છે ધાતુનો પારિભાષિક શબ્દ જણાવો. તો ધાતુનો પારિભાષિક શબ્દના જવાબમાં બી ઓપ્શન આવશે મેટલ. 29મું છે જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય એટલે લીટો પાડી શકાય તેને કેવો પદાર્થ કહેવાય. તેના જવાબમાં બી ઓપ્શન આવશે એને સખત પદાર્થ કહેવાય. 30મું છે નરમ પદાર્થનો ગુણધર્મ જણાવો. તો નરમ પદાર્થ હોય તો એ પદાર્થને તમે સરળતાથી દબાવી શકો છો અને ઘસરકો એટલે કે લીટો પાડી શકો છો. તો જવાબમાં ડી ઓપ્શન આવશે બી અને સી બંને. 31મું છે કઠણ પદાર્થનો ગુણધર્મ જણાવો. તો એના જવાબમાં એ ઓપ્શન આવશે તેને દબાવી શકાતો નથી. 32મું છે આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે પાણીની. 33મું છે વનસ્પતિના સુકાયેલા પર્ણોનો પાણીમાં શું થાય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે તરે છે કારણ કે હલકા હોય છે ને એટલે. 34મું છે ખાલી જગ્યા અભ્યાસ માટે વસ્તુઓને જૂથમાં વહેંચવામાં આવે છે. તેના જવાબમાં સી ઓપ્શન આવશે ગુણધર્મો. 35મું છે નીચેનામાંથી ખાવાલાયક વસ્તુ જણાવો. તો એના જવાબમાં આઈસ્ક્રીમને શિખંડ. એટલે જવાબમાં સી ઓપ્શન આવશે એ અને ડી બંને. 36મું છે નીચેનામાંથી બિન ખાવાલાયક પદાર્થો જણાવો. તો બિન ખાવાલાયકની અંદર પણ ખુરશી અને પારો બરાબર. તો જવાબમાં સી ઓપ્શન આવશે એ અને ડી બંને. 37મું છે નીચેનામાંથી ગોળાકાર પદાર્થ જણાવો. તો ગોળાકારમાં બંગડી, પૈડું અને દડો બધાય છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે ઉપરના તમામ. 38મું છે માટીનો બંધ ઘડો કેવો પદાર્થ છે. તો માટીનો બંધ ઘડો છે અપારદર્શક પદાર્થ છે. તો જવાબમાં બી ઓપ્શન આવશે. ત્યાર પછી 5મો પાઠ આવે છે પદાર્થોનું અલગીકરણ. આ પાઠને લગતા વિકલ્પો જોઈએ આપણે. એમાં પહેલું છે ઘઉં, ચોખા અને દાળમાંથી મોટા કણોનો કચરો કે કકરા દૂર કરવા માટે કયા અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. તો જવાબમાં એ ઓપ્શન આવશે વીણું પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી બીજું છે એમાં ડુંડામાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહેવાય છે. તો ડુંડામાંથી દાણાને અલગ કરવી હોય તો એના જવાબમાં આવશે એ ઓપ્શન છડવું. ત્રીજું છે રેતી અને લાકડાનું વહેરના મિશ્રણને કઈ પદ્ધતિ વડે અલગ કરશું. તો જવાબમાં બી ઓપ્શન હશે ઉપણવું. ચોથું છે ઉપણવું પદ્ધતિનો ઉપયોગ ક્યાં થશે. તો જવાબમાં બી ઓપ્શન હશે ડુંડામાંથી દાણાને અલગ કરવા થશે. 5મું છે ગાળણની પદ્ધતિનો ઉપયોગ કરીને નીચેનામાંથી ક્યાં મિશ્રણને અલગ કરી શકશો. તેના જવાબમાં એ ઓપ્શન હશે પાણીમાં તેલ. 6ઠું છે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે બાષ્પીભવન કહેવાય છે. 7મું છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે. તો એને કહેવાય છે ઘનીભવન. બરાબર, વની નહીં ઘનીભવન કહો આવશે.
તો એમાં જવાબમાં બી ઓપ્શન આવશે ઘનીભવન. આઠમું છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને શું કહેવાય છે તો એના જવાબમાં આવશે એ ઓપ્શન બાષ્પીભવનની પદ્ધતિથી મીઠું મેળવી શકીએ છીએ. ત્યાર પછી પાઠ છઠ્ઠો આવે છે આપણી આસપાસ થતા ફેરફારો. માં પહેલો જોઈએ વિકલ્પ વનસ્પતિ પરથી પર્ણનું સુકાઈને ખરી પડવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય તો એના જવાબમાં બી ઓપ્શન આવશે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય. બીજું છે સજીવોની વૃદ્ધિ થવી એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય તો એના જવાબમાં બી ઓપ્શન આવશે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય. ત્રીજું ઘઉંના લોટમાંથી રોટલી બનાવી અને શેકવી એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય તો એના જવાબમાં એ ઓપ્શન આવશે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય. ચોથું છે બ્રેડ બનાવી એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય તો જવાબમાં બી ઓપ્શન આવશે ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય. જવાબમાં બી ઓપ્શન બ્રેડ બનાવી છે એ ઉલટાવી ન શકાય એવું આવશે અહીંયા બરાબર. ઉલટાવી ન શકાય એવો ફેરફાર છે. પાંચમું છે નીચનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે તો જવાબમાં સી ઓપ્શન આવશે આઈસ્ક્રીમ ઓગળવું. છઠ્ઠું છે મીઠાના દ્રાવણમાંથી મીઠાને અલગ કરી શકાય કારણ કે તેના જવાબમાં ડી ઓપ્શન આવશે બાષ્પીભવન દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું છે એ મેળવી શકાય છે. સાતમું છે પેન્સિલ અને રબરનો ઉપયોગ કાર્ય પછી તેના કદમાં ઘટાડો થવો એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય તેના જવાબમાં ડી ઓપ્શન આવશે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય. આઠમું છે નીચેનામાંથી કયો ફેરફાર છે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તો જવાબમાં બી ઓપ્શન આવશે કીનું ઓગળવું. નવમો છે નીચેનામાંથી કયો ફેરફાર છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો જવાબમાં એ ઓપ્શન આવશે સિમેન્ટનું જાંબુ. દસમો છે ખીરમાંથી ઇડલી બનાવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તો જવાબમાં બી ઓપ્શન આવશે ઉપરનું વિધાન ખોટું છે. અગિયારમો છે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે મીણના થતા ફેરફારનું અવલોકન શું થાય છે જવાબમાં આવશે મીણબત્તીનું કદ નાનું થતું જાય છે સી ઓપ્શન. બારમું આપેલા ચાર ઓપ્શન છે એમાંથી કયા ફેરફાર ઉલટાવી શકાય તેવા છે તો કે એક તો મીણ ઓગળે છે અને મીણ પાછું ઓગળીને પાછું જામી જાય છે તો પહેલો અને ચોથો ઓપ્શન છે બરાબર એ ઉલટાવી શકાય છે એટલે ડી ઓપ્શન એમાં સાચું. તેરમું છે નીચેનામાંથી કયા ફેરફાર છે એ ઉલટાવી શકાય તેવા છે તો જવાબમાં બી ઓપ્શન ફુગામાં હવા ભરવી પાછી હવા નીકળી જાય પાછી ભરી શકીએ એવી રીતે તો એ ઉલટાવી શકાય તેવા ફેરફાર કહેવાય એટલે જવાબમાં બી ઓપ્શન આવશે. ચૌદમું છે નીચેનામાંથી કયા ફેરફાર છે એ ઉલટાવી ન શકાય તેવા ફેરફાર છે તો જવાબમાં આવશે ખીરમાંથી ઇડલી બનાવી દૂધમાંથી દહીં બનાવવું કઢીમાંથી પુષ્પ બનવું આ આપેલ તમામ આવશે જવાબમાં ડી ઓપ્શન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કયો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો હતો કે ખીરમાંથી ઇડલી બનાવી ઉલટાવી ન શકીએ દૂધમાંથી દહીં બનાવવું એ ઉલટાવી ન શકીએ કઢીમાંથી પુષ્પ બનવું એ ઉલટાવી ન શકીએ એટલે એમાં આપેલ તમામ જ આવશે ડી ઓપ્શન. પંદરમું છે નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે તો પાણીમાંથી વરાળ બનવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તો જવાબમાં બી ઓપ્શન આવશે. સોળમું છે હજુ જોઈએ છે કે ડામરને ગરમ કરી રસ્તો બનાવવામાં આવે છે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે તો એના જવાબમાં આવશે એ ઓપ્શન હા. ફરી પાછો ઠંડો પડે ફરી પાછો એને ગરમ કરીએ તો એને ઉલટાવી શકાય જેવો આકાર આપવો એવો આકાર આપે છે. પછી પાઠ સાતમાં છે વનસ્પતિની જાણકારી મેળવીએ એના વિકલ્પો જોઈએ. પહેલું છે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન પર ફેલાય છે તેને કઈ વનસ્પતિ કહેવાય છે તો જવાબમાં બી ઓપ્શન આવશે ભૃપસારી. બીજું છે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે તે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે તો જવાબમાં એ ઓપ્શન આવશે વહનની પ્રક્રિયા. ત્રીજું છે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું રહેતું હોય છે તેને શું કહેવાય છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે એને પર્ણદંડ કહે છે. ચોથું છે પર્ણની ઉપર રહેલી રેખાઓને શું કહેવાય છે તો જવાબમાં સી ઓપ્શન આવશે એમને શીરા કહેવાય છે. પાંચમું છે વનસ્પતિના મુખ્ય પ્રકાર કેટલા છે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે ત્રણ પ્રકાર છે. છઠ્ઠું છે જ્યારે કોઈ વનસ્પતિ આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચઢે તેવી વનસ્પતિને શું કહેવાય છે એના જવાબમાં એ ઓપ્શન આવશે એને વેલાઓ કહેવાય છે. સાતમું છે પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ ક્યાં વાયુનું શોષણ કરે છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. આઠમું છે નીચેનામાંથી કઈ વનસ્પતિનું મૂળ સોટીમય મૂળ છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે મગફળીનું. નવમું છે કડીનો મુખ્ય ભાગ કયો છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે વજ્રપત્ર. એ વજ્રપત્ર છે કડીનો મુખ્ય ભાગ છે. દસમું છે બીજાશયમાં મણકા જેવી રચનાને શું કહેવાય છે તો મણકા જેવી રચનાને અંડક કહેવાય છે તો જવાબમાં બી ઓપ્શન આવશે. અગિયારમું છે નીચેનામાંથી ક્યુ મૂળ તંત્રનો પ્રકાર છે તો
સોટીમય અને તંતુમય એટલે એ અને બી બંને એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે. બારમું છે કઈ વનસ્પતિના મૂળ સહેલાઈથી ઉખેડી શકાય છે તો જવાબમાં એ ઓપ્શન આવશે બાજરીના. તેરમું છે કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે કેળેના. ચૌદમું છે કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે એના જવાબમાં બી ઓપ્શન આવશે વડના. પંદરમું છે પર્ણમાં શિરાઓની ગોઠવણીને શું કહેવાય છે તેના જવાબમાં બી ઓપ્શન આવશે શિરા વિન્યાસ કહેવાય છે. સોળમું છે કઈ વનસ્પતિના તંતુમય મૂળ જોવા મળે છે તો જવાબમાં એ ઓપ્શન આવશે જુવારના. સત્તરમું છે કઈ વનસ્પતિ સોટીમય મૂળ ધરાવે છે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે આંબો. અઢારમું છે વનસ્પતિના જે મૂળ તંત્રની રચનામાં એક મુખ્ય મૂળ અને તેના પર ઘણા બધા ઉપમૂળ જોવા મળતા હોય તેવા મૂળ તંત્રને ક્યુ મૂળ તંત્ર કહેવાય તો એના જવાબમાં એ ઓપ્શન આવશે એને સોટીમય મૂળ તંત્ર કહેવાય. ઓગણીસમું છે વનસ્પતિના જે મૂળ તંત્રની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા તંતુઓ છે ઉદ્ભવેલા જોવા મળતા હોય તો એવા મૂળતંત્રને કયું મૂળતંત્ર કહેવાય તેના જવાબમાં બી ઓપ્શન આવશે તંતુમય મૂળતંત્ર. વીસમું છે પર્ણના પહોળા લીલા ભાગને શું કહેવાય છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે પર્ણ પત્ર કહેવાય છે. એકવીસમું છે કેટલીક વનસ્પતિઓ ઊંચી હોય છે અને તેનું પ્રકાંડ છે એ કઠણ અને જાડું હોય છે આવી વનસ્પતિને શું કહેવાય છે તો જવાબમાં સી ઓપ્શન આવશે એને વૃક્ષ કહેવાય છે. બાવીસમું છે જે વનસ્પતિ આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે તેને શું કહેવાય છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે એને વેલા કહેવાય છે. ત્રેવીસમું છે નીચેના પૈકી કઈ વનસ્પતિમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે એના જવાબમાં સી ઓપ્શન આવશે બાજરી મકાઈ અને કેળમાં. સોરી બાજરી મકાઈ અને કેળમાં ઝાડાકાર નહીં આવે, પીપળો વડ અને લીમડામાં આવશે. અહીંયા આ ઓપ્શન આવશે બાજરી મકાઈ ને કેળમાં ઈ નહીં આવે, એમાં તો સમાંતર શિરાવિન્યાસ હોય છે બરાબર. તો સમાંતર શિરાવિન્યાસનો આવશે એમાં કેળ ઘાસ ને ધરો બરાબર, એની અંદર કેવો આવે છે સમાંતર શિરાવિન્યાસ અને ઘઉં બાજરી મકાઈ બરાબર. એટલે અ અને ક એટલે આ ઓપ્શન સાચો છે ડી ઓપ્શન ચોવીસમાં અને ક બંને. ચાલો ત્યાર પછી પચીસમું આડાઓડા ચીરી જતા પર્ણના કેવો શિરાવિન્યાસ જોવા મળે તો એને ઝાલાકાર શિરાવિન્યાસ કહેવાય, જવાબમાં એ ઓપ્શન આવશે. છવ્વીસમું છે સીધા ચીરી જતા હોય એવા પર્ણના કેવો શિરાવિન્યાસ કહેવાય તો એને સમાંતર શિરાવિન્યાસ કહેવાય, સીધા ચીરી જતા હોય તો જવાબમાં બી ઓપ્શન આવશે ડી નહીં આવે, જવાબમાં બી ઓપ્શન આવશે સમાંતર શિરાવિન્યાસ. પછી સત્યાવીસમાં છે સામાન્ય રીતે એકદળી બીજ ધરાવતી વનસ્પતિના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળતો હોય તો એની અંદર સમાંતર શિરાવિન્યાસ જોવા મળતો હોય તો જવાબમાં બી ઓપ્શન આવશે. અઠ્યાવીસમાં છે સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં કયા પ્રકારનું મૂળતંત્ર હોય છે તેમાં તંતુમય પ્રકારનું મૂળતંત્ર જોવા મળે. ઓગણત્રીસમાં છે સામાન્ય રીતે દ્વિદળી બીજ ધરાવતી વનસ્પતિના પર્ણમાં કયા પ્રકારના શિરાવિન્યાસ જોવા મળે તો એના જવાબમાં એ ઓપ્શન હશે એમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. ત્રીસમું છે દ્વિદળી વનસ્પતિમાં કયા પ્રકારનું મૂળતંત્ર જોવા મળે છે તેમાં મૂળતંત્રમાં જવાબમાં આવશે બી ઓપ્શન સોટીમય મૂળતંત્ર જોવા મળે. એકત્રીસમું છે એકદળી વનસ્પતિમાં કયા પ્રકારનું મૂળતંત્ર હોય છે તો એના જવાબમાં એ ઓપ્શન હશે એમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે. બત્રીસમું છે પર્ણની મધ્યમાં એક જાડી શિરા દેખાતી હોય છે તેને શું કહેવાય છે અને જવાબમાં બી ઓપ્શન આવશે એને મધ્ય શિરા કહેવાય છે. ત્યાર પછી પાઠ આઠમાં આવે છે શરીરનું હલનચલન, એમાં જોતા જઈએ. પહેલું છે માછલીનું શિર્સ અને પૂંછડી મધ્યભાગ કરતાં પાતળી અને નળીદાર હોય તેવી શરીરની રચનાને કેવી કહેવાય છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે એને ધારારેખીય શરીર રચના કહેવાય. બીજું છે માછલી પાણીમાં સંતુલન જાળવી રાખવા તેમજ દિશા નક્કી કરવા શેને સહાય લે છે અને જવાબમાં એ ઓપ્શન આવશે મીનપક્ષની. ત્રીજું છે જે હાડકાના સાંધાઓ હલનચલન કરી શકતા ન હોય તેવા સાંધાને શું કહેવાય છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે એને અચલ સાંધા કહેવાય છે. ચોથું છે જે હાડકાના સાંધાઓ હલનચલન કરી શકતા હોય તેવા સાંધાને શું કહેવાય છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે એને અચલ સાંધા કહેવાય છે. હલનચલન કરી શકતા હોય એવું છે ને તો એમાં ચલ સાંધા આવશે બરાબર, અચલ નહીં, એમાં ચલ સાંધા એ ઓપ્શન આવશે જવાબમાં.
પછી પાંચમું છે સ્નાયુનો પારિભાષિક શબ્દ, તો એના જવાબમાં એ ઓપ્શન આવશે મસલ્સ. છઠ્ઠું છે ગોકળગાય કેવા પગની મદદથી ચાલે છે, તો એમાં સ્નાયુ પગની મદદથી ચાલે છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે. સાતમું છે હાડકાને ઈજા થાય ત્યારે જાણવા માટે શું કરવું જોઈએ, તો જવાબમાં એ ઓપ્શન આવશે એક્સરે કરવો પડે. આઠમું છે સાપ કેવી ગતિ કરે છે, તો જવાબમાં બી ઓપ્શન હશે વાંકી ચૂકી ગતિ કરે છે. નવમું છે માછલીનો આકાર કેવો હોય છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે હોડી જેવો આકાર જોવા મળે છે. દસમું છે પક્ષીના હાડકા કેવા હોય છે, તો પક્ષીના હાડકા બરાબર વચ્ચે પોલાણવાળા હોય છે. અહીં ઓપ્શન બરાબર આપેલા નથી એમાં બરાબર. અગિયારમું છે વંદાના કેટલા પગ જોડ પગ હોય છે, તેમાં જોડ પ્રમાણે વંદાની અંદર તમારે જોવાના અને એમાં કેટલા જોડ થાય છે એ ગણવાના બરાબર. એમાં પણ ઓપ્શન બરાબર નથી આપેલા ઓપ્શન પ્રમાણે. પછી બારમામાં અળસિયાના શરીરમાં કેટલા હાડકા હોય છે, તો એક પણ હાડકું હોતું નથી, જવાબમાં ડી ઓપ્શન આવશે. તેરમું છે મેરુદંડ બીજા ક્યાં નામે ઓળખાય છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે ખોપરીના નામે ઓળખાય છે. ચૌદમું છે મગજનું રક્ષણ કોણ કરે છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે ખોપરી છે એ મગજનું રક્ષણ કરે. પંદરમું છે નિતંબારનો ક્યાં અંગનું રક્ષણ કરે છે, તો જઠરની નીચેના સ્તંભનું રક્ષણ કરે છે, એ ઓપ્શન આવશે એમાં. સોળમું છે પાંસળી પિંજરનો આકાર કેવો હોય છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે શંકુ આકાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ 1-8 પાઠને લગતા વિકલ્પોના પ્રશ્નોના જવાબો. એમાંથી મોસ્ટ આમ્પી પ્રશ્નો ઘણા બધા છે જે આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા જેટલા વિડીયોસ મૂકાય એની નોટિફિકેશન સૌ પ્રથમ તમને જોવા મળે. સાથે ચેનલમાં બીજા પણ ઘણા બધા પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને સ્વાધ્યાયના સ્વાધ્યાયપોથીને લગતા અલગ અલગ કસોટીને લગતા ઘણા બધા વિડીયોસ જોવા મળશે. એ ન જોઈ લેવાય તો એ પણ તમે જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં દોર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.